श्री वल्लभभाई धनजीभाई वगासिया, श्री लालजीभाई तुलसीभाई पटेल उगामेडी, श्री जीवराजभाई श्यामजीभाई गाबाणी गोपाला અને સાથે સાથે આજના સમારોહના અધ્યક્ષ શ્રી ગગજીભાઈ સુતરિયા જેઓ સરદાર ધામના પ્રમુખ સેવક છે એમને વિનંતી કરીએ કે આજ આપ દીપ પ્રજ્વલન વિધિ કરી અને કાર્યક્રમને અહીંથી ખુલ્લો મૂકશો. મંચના કાર્યક્રમની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે માં ભગવતીના ચરણોમાં વંદન કરી અને આપની આદિશક્તિના ચરણોમાં વંદન કરીને આપણે સૌ આ જે ઘડી છે આ જે ક્ષણ છે એને આપણે તાળીઓના નાદ સાથે વધાવતા વધાવતા દીપ પ્રજ્વલન વિધિ કરવી છે ત્યારે કોઈ પણ વ્યક્તિના હાથ અત્યારે બાંધેલા ન હોવા જોઈએ. એક વર્ષ પછી ફરી પાછો આ કાર્યક્રમ થવાનો છે સાહેબ, એટલે આજે જેટલી તાળીઓ પાડવી હોય મન મૂકીને તાળી પાડી શકાય છે. શુભમ કરોતુ કલ્યાણમ, આરોગ્ય ધન સંપદા, શત્રુ બુદ્ધિ વિનાશાય, દીપ જ્યોતિ નમસ્તુતે, દીપ જ્યોતિ નમસ્તુતે, દીપ જ્યોતિ નમસ્તુતે, દીપ જ્યોતિ પરબ્રહ્મ, દીપ જ્યોતિ જનાર્દન, દીપ હર્તુ મે પાપમ, દીપ જ્યોતિ નમસ્તુતે, દીપ જ્યોતિ નમસ્તુતે, દીપ જ્યોતિ નમસ્તુતે, અસત્યો મા હેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, અને ઊંડા અંધારેથી પ્રભુ પરમ પ્રકાશે તું લઈ જા. શિક્ષણની જ્યોત જલાવી છે સમાજની અંદર, એકતાની જ્યોત જલાવી છે સમાજની અંદર, પ્રગતિની જ્યોત જલાવી છે. ત્યારે આવા મેળાવડાઓ અને આવા સ્નેહ મિલનો જરૂરી હોય છે. જોરદાર તાળીઓના નાદ સાથે આ દીપ પ્રજ્વલન વિધિને આપણે વધાવીએ. અને આવો ભાવનગરના કિસ્મત કુરેશી એવું કહે છે કે કહી દો કાફલાને કે સફર આદરે એની, ખીલા છે ગુલાબો વીરાને વીરાને, શબ્દો આ સ્વાગતના પધારો પધારો, લખ્યા છે અમારા હૃદયની કમાને કમાને. વિનંતી કરીએ પ્રવચનના પુષ્પો થકી સ્વાગત પ્રવચન કરવા માટે ભાઈ શ્રી રાકેશભાઈ વી પટેલ પ્રમુખ શ્રી, આપણા ગઢડા તાલુકાના પ્રમુખ શ્રી રાકેશભાઈ વી પટેલને વિનંતી કરીએ કે સ્વાગત પ્રવચન થકી આપ કાર્યક્રમને આગળ ધપાવશો. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે આમંત્રિત કરીએ ભાઈ શ્રી રાકેશભાઈને. નમસ્કાર. શ્રી ગઢડા તાલુકા સમસ્ત પટેલ સમાજ દ્વારા આયોજિત આજના સ્નેહ મિલન સમારોહ પ્રસંગે ઉપસ્થિત આજના સમારોહના અધ્યક્ષ શ્રી ગગજીભાઈ સુતરિયા, કે જો સરદાર ધામ અમદાવાદના પ્રમુખ સેવક તરીકે સેવા બજાવી રહ્યા છે, સમાજના વિદ્યાર્થી ભાઈઓ બહેનો ને યુવા ઉદ્યોગપતિઓ, એક આયોજનબદ્ધ પુરુષાર્થ અને પોતે સુખી થાય, સક્ષમ થાય, સારું જીવન ગૌરવભેર જીવી શકે, આ ઉપરાંત રાષ્ટ્ર અને વિશ્વના જે વિકાસ યાત્રા છે એમાં પોતાનું મહત્વનું યોગદાન આપે એવી એમની નેમ છે. તેઓ ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં પણ મહત્વની સેવા પ્રમુખ તરીકે બજાવી રહ્યા છે. આવો આપણા અમદાવાદથી ખાસ વધારેલા મહેમાનને આપણે તાળીઓથી વધાવી લઈએ. આપણી વચ્ચે આપણા સૌના માર્ગદર્શક અને તમામ સેવાકીય પ્રવૃત્તિના આધારસ્તંભ એવા મથુરભાઈ સવાણી ઉપસ્થિત છે. પછી એ પાણી બચાવવાનું કામ હોય, બેટી બચાવવાનું કામ હોય, સમાજની એકતાનું કામ હોય, કે કિરણ હોસ્પિટલ જે દક્ષિણ ગુજરાતનું ગૌરવ કહી શકાય એનું નિર્માણ અને સંચાલનનું કામ હોય, તો ખૂબ આપણને સારી રીતે સેવા આપી રહેલા અને આ જ સમાજના માધ્યમથી ગઢપુર ટાઉનશીપનું નિર્માણ કરવામાં જેમનું વિઝન અને પુરુષાર્થ થયેલા છે એવા મથુરભાઈને પણ આપણે ખૂબ તાળીઓથી વધાવી લઈએ. આપણી વચ્ચે ધર્માનંદન ડાયમંડના અને સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ આપણા તાલુકાના ગૌરવના લાલજીભાઈ ઉપસ્થિત છે. ખૂબ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલા છે. કિરણ હોસ્પિટલના નિર્માણમાં અને આર્થિક સહયોગમાં તેમનો ખૂબ મોટો ફાળો છે. આપણા તાલુકાના મુખ્ય દાતાશ્રી છે અને ગુરુકુલની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ વિશે ખૂબ પ્રવૃત્ત છે એવા લાલજીભાઈને પણ આપણે તાળીઓથી વધાવી લઈએ. આપણે આજે જેમનું વિશેષ સન્માન કરવાના છીએ એવા આપણી વચ્ચે છે વિનુભાઈ મોરડી, આપણા ધારાસભ્ય, કે જે લોકોની વચ્ચે રહી લોકોના પ્રશ્નોને ખૂબ સારી રીતે સમજી અને ઉકેલવામાં ખૂબ નિરંતરથી પ્રયાસ કરી રહ્યા વિનુભાઈ છે, એમને પણ આપણે તાળીઓથી વધાવી લઈએ.
આપણી વચ્ચે ઉપસ્થિત છે બોટાદ જિલ્લાના પ્રમુખ બેન શ્રી વસંતબેન ભાનાણી, એક મહિલા બહેનોને ઉદાહરણરૂપ આપણી વચ્ચે આપણા આગ્રહને માન આપીને અત્યારે પધાર્યા છે, તો એમને પણ આપણે તાળીઓથી વધાવી લઈએ. આપણે ગઢડા કે બોટાદ જઈએ ને કંઈ પણ કામ પડ્યું હોય તો આપણે આપણો પ્રશ્ન એમને કહી દઈએ, પછી પોતાનો પ્રશ્ન થઈ જાય અને ખૂબ ચિંતાથી પોતે સ્ફૂર્તિથી કામ કરી બતાવે, તો એ સુરેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત, સુરેશભાઈને પણ આપણે તાળીઓથી વધાવી લઈએ. આપણી વચ્ચે ઉપસ્થિત આપણા દાદા શ્રી જીવરાજભાઈ છે, જે ગાયો વિશે ખૂબ ચિંતા કરી રહ્યા છે, એવા જીવરાજભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આ ઉપરાંત એસકે ગઢિયા સાહેબ આપણા સમાજના ઉપપ્રમુખ, ધીરુભાઈ વિરાણી આપણા મુખ્ય દાતાશ્રી છે, મથુરભાઈ આપણા પણ મુખ્ય દાતાશ્રી, તમામ દાતાશ્રીઓ, આપણી સમગ્ર કારોબારી ટીમ, ગઢડા તાલુકાના માન આપીને પધારેલા આમંત્રણને માન આપીને તમામ મહેમાનશ્રીઓ, સમાજના તમામ સભ્યશ્રીઓ, તમામ યુવા મિત્રો, ભાઈઓ બહેનો અને બાળકો, આ પ્રસંગે આપ સર્વનું ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. આપણે બધાને તાળીઓથી વધાવી લઈએ. 29 થી વધુ વર્ષોથી આપણે આ કાર્યક્રમ ગઢડા તાલુકાના સંકલનો કરી રહ્યા છીએ. કોઈ પણ જાતના વિવાદ વગર આપણી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે. 6000 દર્દીભાઈ વિદ્યાર્થીઓ છે અમારા બાળકો, આમ અમારું સંકલન મોટું છે, પણ 6000 તો વિદ્યાર્થીઓ છે. આ તમામ વિદ્યાર્થીઓને કેમ પ્રોત્સાહિત કરવા, એને ઇનામો આપવા, સ્ટેશનરી અને નોટબુકનું વિતરણ કરવું, એમની શિક્ષણ જે શાળાની ફી હોય એ આપવાની, અમારે મેડિકલ સહાય આપવાની, વિધવા બહેનોને સહાય આપવાની, વડીલોને સહાય આપવાની, આ ઉપરાંત મોટિવેશનના કાર્યક્રમો અને સમયે સમયે આ સમાજને પ્રસંગોચિત જે કે પણ જરૂરિયાત હોય એને અનુસરીને વિચારોનું આપણે જે કરવાની, એવું અમે આ તાલુકાના સંકલનના માધ્યમથી કામ કરી રહ્યા છીએ. આ વખતે અમે એક વિશેષ થીમ રાખી કે કુટુંબ સુખ સંપમાં. આજકાલ દુનિયાની જે આખી વ્યવસ્થા છે થોડી બદલાઈ રહી છે, આપણી પાસે દુનિયાની સાધનો ઓછા હોય પણ જો કુટુંબમાં સંપ હોય તો આપણે સુખેથી રહી શકીએ છીએ. આપણે ખૂબ ધનિક હોઈએ, ગાડી બંગલા ખૂબ પ્રોપર્ટી હોય, પણ જો આંતરિક ડખા હોય ઘરમાં, પરિવાર વચ્ચે બનતું ન હોય, તો એ આપણને સંપત્તિ સુખ નથી આપી શકતી. આજકાલ એટલો વખત બદલાયો છે કે કોઈને સાથે બેસવાનો ટાઈમ નથી. જે ધંધા રોજગાર કરે છે એટલી બિન તંદુરસ્ત હરીફાઈમાં હરીફાઈ થઈ ગઈ છે કે એને પણ કુટુંબ પાસે બેસવાનો ટાઈમ નથી. બહેનો મહિલાઓને પણ અત્યારે ટીવી સિરિયલો અને કઈ ને કઈ વાતો ચીતો માંથી બાળકો સાથે બેસવાનો ટાઈમ નથી. બાળકો એટલા મોબાઈલમાં મુશ્કેલ રહે છે કે ફેસબુક વોટ્સએપ માંથી એને પણ ટાઈમ નથી. એટલે આપણી જે જૂની વ્યવસ્થા હતી, આપણે ગામડામાં રહેતા ત્યારે એક ઘરમાં બધા ભાઈઓ બહેનો બધા રહેતા, એક સંયુક્ત કુટુંબથી રહેતા, ત્યારે એકાબીજીના સ્વભાવ, એકાબીજીની વાત આપણે સેટ કરતા હતા. સહનશક્તિ આપણામાં થોડી હતી, હવે બધું થોડું અઘરું થઈ ગયું છે. આજે વાત વાતમાં એકાબીજીની મર્યાદા તૂટતી હોય, એકાબીજીની વાત ન ગમતી હોય તો સીધો રિબાઉન્સ કરતા હોય છે, એવી પરિસ્થિતિ છે. એવા વખતે અત્યારે આપણું જે કિંમતી ભગવાને જીવન આપ્યું છે એ જીવનને લક્ષમાં રાખીને સાથે બેસીને કુટુંબ સાથે એકાબીજાના પ્રશ્નો કરીને વિચારીને જીવન જીવવાનો સમય છે. કારણ આપણે થોડી આમ ઓછી તકલીફ છે કે ગઢડામાં સ્વામિનારાયણ ભગવાન આવ્યા અને થોડા આપણે સંસ્કારી વાતાવરણ રહ્યું એટલે થોડાક એક પારિવારિક એકતા છે, પણ આખો જગતમાં કેમ પૂર આવ્યું અને ઘરમાં પાણી ઘૂસી જાય એમ અત્યારે બધું એટલું બધું વાવાઝોડું આવ્યું છે ને કે આપણે જાગૃત ન રહીએ તો ક્યારે આપણા ઘરમાં તકલીફ આવી પડે નક્કી નહીં. એટલે જાગતો ના તો સદા સુખી, એટલે આપણે સદાય આપણા કુટુંબ પરિવારને વિશે ખાસ ચિંતા કરીએ કે આપણા બાળકો વિશે આપણે કેટલા જાગૃત છીએ, આપણા પરિવાર વિશે કેટલા જાગૃત છીએ, એકાબીજી આત્મીયતા કેટલી છે, એ આત્મીયતા ન તૂટી જાય એના માટે દરેક આપણે ખાસ થીમ આપણે ધ્યાન રાખીએ, એના વિશે આપણે વિશેષ આપણે આ વર્ષે ચિંતન કરશું. બીજી વાત કે આપણે આ વર્ષે થોડુંક દુષ્કાળનું વાતાવરણ છે અને આપણા તાલુકામાં ગઢડામાં પાંજરાપોળ ચાલી રહી છે. ગાયોનું જે દૂધ છે એ આપણા કણકણમાં અને આપણા રુધિરાભિસરણ તંત્રમાં ખૂબ વહી રહ્યું છે, નસે નસમાં છે. એ ગાયોનું પાલન કરવું આપણા સૌની ખૂબ પવિત્ર ફરજ છે, માનવ તરીકેની ફરજ છે. તો આ વખતે વિશેષ ઘાસચારો મોંઘો હોય, તકલીફ હોય તો બધાએ પોતપોતાની રીતે આર્થિક સહયોગ આપવો. આમ અમે અત્યારે
વ્યક્તિભાઈ કોઈ ફાળો કરતા નથી, અમારા તાલુકાની વ્યવસ્થા નથી ફાળો કરવાની, પણ આ વખતે ગૌશાળામાં જેને સ્વૈચ્છિક આપવું હોય તો જે કઈ ભંડોળ કોઈ આપશે એ બધું પાંદરા બોલના લાભાર્થે જશે. એટલે આપણે એ બધા ખાસ આગ્રહ રાખીએ. આપણે અહીંયા પાંદરાપુરમાંથી બળવંતભાઈ અને આવ્યા છે, અને અમારે જીવરાજભાઈ ખાસ ગૌશાળાના મિટિંગો આપણું તાલુકાની ઓફિસમાં ખાસ એના સહયોગી બધા દર વખતે કાયમ આપણે આપતા જોઈએ છે. તો જીવરાજભાઈ ખાસ એના માટેની મહેનત કરી રહ્યા છે. એટલે આવી જે આપણી સેવાકીય પ્રવૃત્તિ આવા ભેગા થઈએ ને તો આ માધ્યમથી થાય. એટલે બીજી વાત રહી કે સ્વયંસેવકોની, અમારે 29 વર્ષ 30 વર્ષ થયા, એટલે એ વખતે 15-20 વર્ષના છોકરાઓ સેવા કરતા હોય. હવે એ અત્યારે 30 વર્ષ થઈને 50 વર્ષના થયા, તો અમારે એટલે જયેશભાઈ કે હું એને ફોન કરું, તે પહેલાથી મગજમાં ફીટ પડ્યું હોય, પહેલા સેવા બજાવતો હોય ને એને ફોન કરી કે સ્વયંસેવકે રહી જાઓ, પણ કે હવે અમે 50 વર્ષના થયા, કે હવે અમારા છોકરા થઈ ગયા કે 15-20 વર્ષ, હવે તમને એ સિસોટી મારવાનું બંધ કરાવો કે. એટલે આ વખતે અમારે નવી ટીમ કામ કરતી, યુવાનોની કામ કરતી થઈ ગયા. ચંદ્રકાંતભાઈ ખાસ મહેનત કરી છે, યુવાને ખૂબ પુરુષાર્થ કરી રહ્યા છે ને આગળ આવવા માટે. આપણી વચ્ચે જગદીશભાઈ મેયર સાહેબ વધારેલા છે, આપણું સૌનું ગૌરવ છે, આપણે તાળીઓ છે એમને વધાવી લઈએ. ખૂબ ખૂબ સેવાકીય ભાવના ધરાવે છે, લોકોના પ્રશ્નોને ઊંડાણથી સમજે છે, સમજાવવાની સારી સૂઝબૂઝ છે, ધીરજ છે, બુદ્ધિજીવી છે, એવા મેયર આપણને મળ્યા છે. આપણે તાળીઓથી ફરી વખત એમને વધાવી લઈએ. તો આ યુવાનો આ વખતે કામ કરશે, એક આખી આપણી વ્યવસ્થા છે, એક આખી સિસ્ટમ છે, એને આપણે આગળ વધારીએ. આપણે અત્યારે સોશિયલ મીડિયા અને વોટ્સએપનો બહુ જમાનો છે, કોઈને ગમે વોટ્સએપ મૂકવો હોય તો બજારમાં મૂકીએ કે એટલી સારી સેવા પૂરી કરતા હોય ને જગદીભાઈ તો કોઈ પૂછકો મૂકી દે. પણ આપણે બુદ્ધિશાળી છીએ, આપણે સમજદારી કરવી જોઈએ કે એ એને શાના માટે મૂક્યું છે. હવે કોઈ ભોગા માણસો નથી કે ગમે વોટ્સએપ મૂકે કે સોશિયલ મીડિયામાં વાયરલ કરે સમજી લે, કે શાના માટે, એનો હેતુ શું છે, આ કામ કરનાર માણસો કોણ છે, એની શું પ્રવૃત્તિ છે. તો એ બધું આપણે બરાબર પરફેક્ટ કરવું, બધું આયોજન વ્યવસ્થિત આપણા મગજમાં જે ડેટા ફીટ હોય, નબળા ડેટા ન આવી જાય, પોઝિટિવ ડેટા આવી જાય, એ આપણે ખાસ ખ્યાલમાં રાખવું, અને સેવાકીય પ્રવૃત્તિને આપણે ખાસ ને ખાસ વેગ આપવો. આવનારા દિવસોમાં આપણે બધા સાથે રહી અને આવા નવા સારા કાર્યક્રમો કરશું. આ વખતે એમને ગઢપુર ટાઉનશીપની બહેનોએ રોટલા કર્યા છે, હવે જે આજે શાકોત્સવ રાખ્યો છે, સ્વામિનારાયણ ભગવાનનો શાકોત્સવ છે, બહેનો ગઢપુરથી આવ્યા, મધુરભાઈ એમને ગઢપુર ટાઉનશીપનું નિર્માણ કર્યું છે, તો એને એમ છે કે આ વખતે એમે રોટલા કરી દઈએ એમ. એટલે એમના હાથના રોટલા આપણા ઘરે પરિવારની જે કુટુંબની ભાવના છે ને, એ કુટુંબની ભાવનાને થીમને અનુરૂપ આપણે આ વખતે કામ કર્યું છે. એટલે બહેનોના હાથના રોટલા અને એનું શાક આપણે જમવાનું છે, ખૂબ સાદા, બહુ ઓછા ખર્ચામાં એમે કામ આ વખતે કર્યું છે, અને પણ સ્વાદિષ્ટ ને સારું. આમાં શું થાય કે આપણે હવે ખોરાક હું ખાવાનું ન ખાવું ને જોઈ શકતા નથી, એટલે કેન્સરનું પ્રમાણ બહુ વધી ગયું છે. આપણા ગાયોના પાળતા બેન થઈ ગયા ને ત્યારથી આ તકલીફ પેદા થઈ છે. આપણા ઘરે ગાયો, એક બે ગાયો હોય, આખો માહોલ હોય, ખેતરમાં દેશી ખાતર હોય, અને બધું એ અલગ પ્રકારનું બધાના જીન્સના બધાની બોડીનું બંધારણ હતું. હવે બધું ખબર નથી કે હું ખાઈ છે, આજે શાકભાજી ખાવ કેટલું પેસ્ટિસાઇડ ને રાસાયણિક દ્રવ્યો છે આપણે ખબર નથી. તો એવા સમયમાં આપણે બધા ખૂબ જાગૃત થઈએ, આવનારા દિવસોમાં આપણે ખૂબ સાથે રહીને બધા કામ કરીએ, અને તમામ મહેમાનો આપણે ફરી વખત તાળીઓ વધાવીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત. સરસ વાત કરી. હજી જમણવાર શરૂ નથી થયો, એટલે કોઈ આપણે અહીંથી ઉભા થઈ અને જવાનું નથી રસોડા તરફ. બહુ મહત્વની વાત તો એ છે કે બહેનોની સંખ્યા ઘણી બધી વધારે છે, ભાઈઓ કદાચ આજે કારખાના શરૂ હશે એટલે ત્યાં હશે એવું માની લઈએ. એટલે જો કદાચ બહેનોને ખુરશી ન મળતી હોય તો ભાઈઓની જે જગ્યા છે એમાં પાછળની સાઈડમાં ઘણી બધી ખુરશીઓ ખાલી છે. તો સ્વયંસેવક મિત્રોને વિનંતી છે કે આપ એમને ત્યાં સ્થાન લેવડાવશો. આજનો કાર્યક્રમ કંઈક વિચારોને ગ્રહણ કરવાનો છે, આજનો કાર્યક્રમ કંઈક નવી વસ્તુ શીખવાનો કાર્યક્રમ છે. ત્યારે આવો કાર્યક્રમને આગળ વધારવું છે ત્યારે આપણી વચ્ચે જે મુરબીઓ પધાર્યા છે, મહેમાનો પધાર્યા છે, એમનું આપણે બહુમાન કરવું છે. ત્યારે સુરતના થાકી હતી અમારી આંખળીઓ, તમે જો ના આવ્યા હોત તો અમને એમ લાગે કે વિધાતાની કોઈ કસર રહી ગઈ છે. આ વિધાતાની કદાચ કસર રહી જાય, પણ મહેમાનોને સન્માનવામાં આપણે બિલકુલ કદાચ છોડવાની નથી. ત્યારે સૌપ્રથમ આજના કાર્યક્રમ પ્રસંગે જેમણે આપણે કિંમતી સમય આપ્યો છે, સાથે સાથે આજના કાર્યક્રમનો સમારોહનું જેમણે અધ્યક્ષ સ્થાન શોભાયું છે એવા માનની મુરબી શ્રી ગગજીભાઈ સુતરિયા, પ્રમુખ સેવક શ્રી સરદાર ધામથી પધાર્યા છે, ત્યારે વિનંતી કરીએ કે આપણે મંચના આગળના ભાગમાં આવશો. રાકેશભાઈ પટેલ અને સાથે સાથે
લાલજીભાઈ પટેલ અને સૌજીભાઈ કે ગઢિયાને વિનંતી કરીએ કે આપ ગગજીભાઈ સુતરિયાનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરશો, મોમેન્ટો અર્પણ કરશો અને સાથે સાથે પુસ્તક અર્પણ કરી આપણે એમને બહુમાન આપવું છે, આપણે એમનું સ્વાગત અને સન્માન કરવું છે. આપણે સૌ જોરદાર તાળીઓના નાદ સાથે આપણે આ મોમેન્ટને, આપણે આ ક્ષણને વધાવતા જઈએ. જોરદાર કહો એટલે સર તમને લાગવું જોઈએ જોરદાર કહેવાય. તાળીઓ પાડતા રહેશો તો ઠંડી નહીં લાગે. આપણે બહુમાન કરવું છે ત્યારે વિનંતી કરીએ ભાઈ શ્રી ધીરુભાઈ સવાણી ને આવો. રાકેશભાઈ ને વિનંતી કરીએ આપ ભાઈ શ્રી લાલજીભાઈ તુલસીભાઈ પટેલ નું બહુમાન કરશો, પુષ્પગુચ્છ દ્વારા આપ એમનું સ્વાગત કરશો. આપણા તાલુકાનો ગૌરવ છે સાહેબ, ધર્મનંદન ડાયમંડ એટલે દેશ વિદેશની ધરતી ઉપર જેમનો નામ બોલાય ત્યાં લોકો ઉભા થઈ જતા હોય એટલું મોટું નામ છે. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત છે માનનીય મોરબી શ્રી જીવરાજભાઈ શ્યામજીભાઈ ગાબાણી. વિનંતી કરીએ બટુકભાઈ કાનાણી ને આપ જીવરાજભાઈ નું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરશો, એમનું બહુમાન કરશો. માનનીય મોરબી શ્રી જીવરાજભાઈ શ્યામજીભાઈ ગાબાણી એ ખૂબ મોટું નામ છે જીવરાજભાઈ નું. અને ગરડાની ગરડા મહાજન પાંજરા પોલ ની અંદર જેમનું ખૂબ મહત્વનું યોગદાન રહ્યું છે એવા જીવરાજભાઈ ગાબાણી નું બહુમાન થઈ રહ્યું છે સાહેબ. ખૂબ ખૂબ આભાર અને આવો કાર્યક્રમને આપણે આગળ વધારવો છે ત્યારે રોજ પીછા પીછા કહેતી આજ પીછામાંથી મોર થયો કે નહીં. આજે આખો ગરડા તાલુકો સાહેબ અહીંયા એક થયો છે, એકત્રિત થયો છે ત્યારે રોજ પીછા પીછા કહેતી આજ પીછામાંથી મોર થયો કે નહીં. જોરે સખી તારા અહીંયામાં શોર થયો કે નહીં. આજ વાત પીછામાંથી મોર થવાની છે, આજ વાત અહીંયામાં શોર કરવાની છે. અને આજ વાત હવે જે વક્તા અહીં આવી રહ્યા છે જેનું પ્રવચન આપણે સાંભળવાના છીએ એના શબ્દો ઉપર ગૌર કરવાની છે. ધર્મનંદન ડાયમંડના ચેરમેન અને પ્રમુખ શ્રી પાટીદાર સમાજ સુરત એવા લાલજીભાઈ ટી પટેલ ઉગામેરી વાળા વિનંતી કરીએ આ પ્રવચનના પુષ્પ અહીંથી વિખેરશો જોરદાર તાળીઓ.